જૂનાગઢ ખાતે રાજુ સોલંકીના પત્નીએ હવે નિવેદન આપી દીધું છે. રાજુ સોલંકીના પત્નીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જયરાજસિંહ જાડેજાના મામલે રાજુ સોલંકીના પત્નીએ નિવેદન આપ્યું છે. જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની વાતો એક અફવા છે. જણાવવામાં આવ્યું છે હંસાબેન સોલંકી દ્વારા, જેઓ રાજુ સોલંકીના પત્ની છે, તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે અમારે પૈસાની જરૂર નથી. તો આ સાથે જ તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં થઈ રહેલો વાયરલ વિડીયો તદ્દન ખોટો છે અને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાનની તમામ વાતો એક અફવા છે. અમારી લડાઈ ચાલુ જ છે અને લડાઈ ચાલુ જ રહેશે. રાજુના પત્ની અને આ સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરેલો વિડીયો કે હંસાબેનએ 2 કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી લીધું છે તો અમારે કોઈ પૈસાની જરૂર નથી, મારો સમાજ મારી સાથે છે, દલિત સમાજ અને મારા દલિત સમાજના અગ્રણીઓ એ જે કરશે અમે એની સાથે થઈ અને અમારે પૈસાની કોઈ જરૂર અત્યારે છે નહીં. અને આ ખોટા વિડીયા વાયરલ કરવાનું આજરોજ મેં સવારે ઉઠીને વિડીયો જોયો તો આ વિડીયામાં આવ્યું કે હંસાબેને રાતના જયરાજસિંહ હારે સમાધાન કરી અને 2 કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે. મેં જયરાજસિંહને કોઈ દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે કોઈ દી વાતચીત એ નથી કરી. તો આ ખોટા વિડીયા વાયરલ કરવાનું બંધ કરો અને એની સાથે અમે એ જે વિડીયો વાયરલ કર્યો એની ઉપર અમે કાર્યવાહી કરી શકીએ. એ મારા દીકરાનું અપહરણ થયું હતું સંજય સોલંકીનું, એ બાબત અમે ફરિયાદ દાખલ કરી હતી હતી. એ બાબત આ વિડીયો વાયરલ થયેલો છે, ખોટો વિડીયો. બરાબર, ક્યાંક ખોટ કરવી નહીં, ખોટું વાયરલ કરવું નહીં અને અમને બદનામ કરવો નહીં. અને મારો સમાજ મારી સાથે છે અને મારો સમાજ જે કરશે એની સાથે અમે થઈ અને મારો સમાજ એવું ક્યાંય નથી કીધું કે આવેદનપત્ર નહીં દેવાનું. રાજુના ચાહકો છે તે આવેદનપત્ર જિલ્લા ગામ વિસ્તારમાં બધે આપી શકે છે.